નમસ્કાર, રામ રામ, જય શ્રી કૃષ્ણ. મિત્રો બધાને આજે અમારા ડોફા જેવા ફાલતુ વિડિયામાં તમારું બધાનું સ્વાગત છે. તમે વિચારતા હશો કે આ ફાલતુ વિડિયો કેમ કીધો હશે, પણ તમે જોવો ને તો આ વખતે આપણે મોદી સરકારની ચૂંટણી આવે છે, બરોબર છે, અને એના પાસે પણ આ વખતે શું કરશું, શું કામ કરશું એવા કંઈ ખોટા આપણે વચનો આપવા જેવું તો કાંઈ એના પાસે પણ છે નહીં. અને સેમ એવી જ રીતે અમારી પાસે પણ એવું જ છે આજે, કારણ કે કન્ટેન્ટ અમારી પાસે પણ આજે કાંઈ છે નહીં, એટલે અમે આ વિડિયાનું નામ પણ એવું રાખ્યું. નવરા બેઠા બેઠા આપણે કાંઈ ખબર પડતી નથી, કન્ટેન્ટ કાંઈ જોડતું નહોતું. એવું તો પછી મેં વિચાર્યું કે હાલો તો કાકાને ઘર સારા ચક્કર મારી આવી અને શું કામકાજ હાલે, આપણે કાંઈ આઈડિયા નહોતો. તો અહીંયા આવ્યો તો મેં જોયું અહીંયા તો જોરો શોરોથી ભેહું ને ગમાણ બનાવે ને એ કામ ચાલુ છે, કડિયા કામ. તમે જે જોઈ જાઓ આમ જોવો જીરી જોયું હશે કે આ ગમાણ અમે બનાવી લીધી છે. તમે જોઈ શકો છો આ બધું અમારે ઘર મેળે જ કરેલું છે, અમે ખોટા ખર્ચા કરવામાં જ નથી. ખોટા આપણે ઘરના જ દાળિયા હોય, ઘરના જ કડિયા હોય. હેલો મિત્રો, તમે આ ગમાણ અમારી જોઈ લીધી, હવે તમને આ અમારી પાટી આગળ લઈ આવી. હાલો, આ અમારી પાટી લગભગ 3-1 મહિનાની થઈ હશે અને આનું નામ અમારે રાખવું છે, હજી અમને કઈ નામ મળતું નથી. એટલે તમે કમેન્ટમાં કયો જોઈ કે આનું નામ શું રાખાય, એમ છે સારું એવું નામ કે આખા તું કયો તમે નામ રાખી દઈએ. તો મિત્રો તમે સામે જ પાછળ જોઈ શકો છો અમારી બધી ભેંસુ ને બળદ બાંધા છે. તમે એકવાર એ ભેંસુ સામે નજર કરો, કેટલી મસ્તીની ભેંસુ બેઠી છે. આ બધી ભીંઉં બેઠી હોય એના માટે જ આપણે આજે ગમાણની મહેનત કરી છે. અને આ કળા જો હોય તો કેટલા કળા મૂકી દીધા, એ બધા કળા એને બાંધવા માટે જ રાખ્યા છે. જો મિત્રો આપણે બળદ પણ રાખ્યા છે, એટલે આપણે હાલો તમને અમારો બળદ બતાવીએ. હવે આ આધુનિક જમાનામાં ટ્રેક્ટર ને વધી ગયા, એટલે હવે પછી બળદનો કોઈ ખેતીમાં ઉપયોગ કરે નહીં. અમારે બે બળદ હતા, તમને એવું લાગતું હશે કે એક જ બેઠો, તો એવું કાંઈ નથી, બે બળદ હતા. આપણે લંપી વાયરસ આવ્યો હતો તમને ખબર હોય, એના વચમાં એક બળદને બિચારાને થોડોક લંપી વાયરસની અસર થઈ ગઈ, એટલે એનું જીવન ટૂંકાવી દીધું. જોઈ શકો છો કે આનો ભાઈબંધો વયો ગયો છે, આ એક બેઠો છે, એની ઉંમર થઈ છે, સાવ થાકી ચૂક્યો છે. એટલે હવે અમારાથી જે સેવા થાય ને સેવા કરીએ, બાકી હવે એકલો બેઠો બેઠો એનાથી જે થાય. અને બાકી તમે જોઈ શકો છો કે આપણે ગામડામાં આવું બધું થાય, આ કાંઈ ઉપયોગનું ના હોય ને એને એ સાચવીને રાખે. બાકી તમે જોતા જાઓ સિટીમાં તો રેઢિયાર ગાયું કેટલી રખડતી હોય, એને કોઈ પૂછવા વાળું એ ના હોય. હાલો મિત્રો, તો તમે હવે જોઈ શકો છો અમારી પાસે સાધન સામગ્રી પણ બધી પૂરેપૂરી છે. આ બાજુ તમે જોઈ શકો છો અમારી પાસે હોલર છે, ઓલી બાજુ અમારી પાસે ટ્રેક્ટર છે. અહીંયા તમે જોઈ શકો છો આપણે આ ગમાણ બનાવવા માટે ભેંસો માટે ગમાણ બનાવી દીધી, એના માટે આપણે આ દગડા લીધા. અમને એવું લાગ્યું હતું કે થોડાક સસ્તા મહિલા દગડા લઈ તો વાંધો ના આવે, ગમાણમાં તો હું એવું બધું કાંઈ જરૂરી હોય નહીં. જોઈ આ તમે જોઈ શકો છો એમાં નકરા નાકોડા જ છે, એમાં એટલો માલ જોઈએ એટલે એની વાત ઉભોરી હોય. એમાં ફોટો તમે જોતો હો ને તો સસ્તી વસ્તુ જ ના જોયા. મિત્રો તમે આ દંગણા જોવો સરખી રીતે, આમાં એક દંગણું ક્યાંય તમને સારું જોવા ના મળે. તમે આ દંગણાને જોવો તો તમને એટલી ખીચ ચડી જાય. હાલો મિત્રો, તો હવે આપણે જઈ ઘરે, કારણ કે હવે આપણી પાસે કઈ કન્ટેન્ટ છે નહીં, તમને ખબર જ નથી કે વિડીયો તો ફાલતું છે. એટલે હવે આપણે ઘર ભેગા થઈ જઈએ, એટલે ચા પાણી પી લઈ, ભીંઉ દઈ લઈ અને ખાઈ પીને સુઈ જાય. આવજો, રામ રામ, તાતા, બાય બાય. એ જારવજો જારવજો, હજી પૂરો નથી થયો. હું જો તમને કહેતા ભૂલી ગયો, આપણે એક મેઇન વસ્તુ તો બાકી જ રહી ગઈ. આ તમે સાવ એટલો ફાલતુ વિડીયો તમે જોયો તો તમને થોડી ઘણી મજા તો આવી હશે ને. તો એ મજા આવી એ બદલ અમારા વિડીયોને લાઇક કરજો, થોડોક સપોર્ટ કરવા માટે થોડી કમેન્ટ કરજો અને એને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય.